તો આજે આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ ખસ્તા એવા નમકીન કાજુ બનાવવાની રેસીપી જોવાના છીએ. એકદમ સરસ ચટપટા એવા નમકીન કાજુ બનીને તૈયાર થાય છે. જો આ રીતે તમે ક્યારેય પહેલાં ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ ખસ્તા બને છે અને તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો. ટ્રાવેલિંગ માટે પણ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે 2 કપ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, જે આપણે રોટલી માટે વાપરીએ એ જ લેવાનો છે. હવે ક્રિસ્પી બનાવવા માટે તેમાં 2 ટેબલ સ્પૂન સૂજી ઉમેરવાનું છે, 1/2 ચમચી મીઠું, 1 ચમચી મરી પાવડર, 1/2 ચમચી સંજળ પાવડર, 1 ચમચી જીરું અધકચરું ક્રશ કરીને ઉમેરવાનું, જેથી એકદમ સરસ ફ્લેવર આવશે. મોણ માટે 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરવાનું છે. અહીંયા મારું ઘી જામેલું છે એટલે 2 ટેબલ સ્પૂન લીધું છે. તમારા પાસે જો પીગળેલું ઘી હોય તો 3 ટેબલ સ્પૂન લેવાનું. હવે પહેલાં ઘીને એકદમ સારી રીતે લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. અહીંયા મોણમાં તેલના બદલે ઘી ઉમેરવાથી જે આપણે નમકીન બનાવીએ એ એકદમ સરસ સોફ્ટ બને છે, ખાતી વખતે બિલકુલ પણ વાગે નહીં અને સરસ ખસ્તા બનીને તૈયાર થાય છે. તો ઘી અને લોટ બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે મુઠ્ઠીમાં આ રીતે ભેગું કરીને જોવાનો. તો એકદમ સરસ લોટ છે તે મુઠ્ઠીમાં ભેગો થવો જોઈએ. તો આને મુઠ્ઠી પડતું મોણ કહેવાય. તો આ રીતનું તમારું મોણ હોવું જોઈએ. જો તમને થોડું ઓછું લાગી રહ્યું હોય તો 1 ચમચી જેટલું મોણ ફરીથી ઉમેરી શકાય. હવે લોટ બાંધી લેવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને પૂરી કરતાં કડક એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો પાણી એકસાથે ન ઉમેરતા આ રીતે થોડું થોડું જ ઉમેરવાનું છે અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો 1/2 કપ ઉપર 2 ચમચી એટલા પાણીની મને જરૂર પડી છે લોટ બાંધવા માટે. તો તમે જોઈ શકો છો લોટ કડક પણ છે અને સાથે સોફ્ટ પણ છે. તો આ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. હવે લોટને થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે, તો સુકાઈ ન જાય એના માટે તેના ઉપર તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી ઢાંકી દઈ અને 10 મિનિટ માટે સાઈડ પર રાખી દેવાનું. તો લોટને રેસ્ટ કરવા મૂક્યા અને 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટને વધારે મસળવાનું નથી, તેમાંથી 4 એકસરખા ભાગ કરી લેવાના છે. અથવા તો તમારે જેટલી મોટી સાઇઝનો રોટલો વણીને તૈયાર કરવો હોય તો એ પ્રમાણે લુવા કરી લેવાના. તો આ રીતે મેં 4 એકસરખા ભાગ કરી લીધા છે. હવે 1 ભાગ લઈ અને બાકીનાને ઢાંકીને સાઈડ પર રાખીશું. તો આ રીતે 1 મોટા લુવાને તૈયાર કરી લેવાનો છે વણવા માટે. હળવા હાથે પ્રેસ કરતા જઈ અને તેને સોફ્ટ કરી લેવાનું અને હવે તેને વણી લેવાનો છે. તો આ રીતે જો તમારો લોટ પણ એકદમ પરફેક્ટ બંધાયો હશે તો એકદમ આસાનીથી વણાઈ જશે, નીચે ચોંટશે પણ નહીં અને તમારે કોરા લોટની પણ બિલકુલ જરૂર નહીં પડે. તો આ રીતની થિકનેસ રાખવાની છે અને 1 રોટલો આપણો વણીને તૈયાર થઈ ગયો છે. હવે આ રીતનું બોટલનું ઢાંકણ લેવાનું છે. તો કિનારી ઉપરથી આ રીતે ઢાંકણને અડધું રહે એ રીતે મૂકી અને પ્રેસ કરવાનું છે. તો આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે એકદમ કાજુ જેવો શેપ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કાજુ, અથવા તો તમે તેને મૂન શેપ પણ કહી શકો. તો આ રીતે 1-1 રોટલાને વણતા જઈ અને આ રીતે શેપ કટ કરતા જવાના છે. તમે એકસાથે 2 મોટા રોટલા વણી અને એવી રીતે પણ કરી શકો છો. તો આ રીતે જે 1 રોટલો વણેલો હતો તેમાંથી મૂન કટ કરી લીધા છે. તેલ અહીંયા મેં સાઈડમાં ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો થોડો લોટ નાખીને ચેક કરી લઈએ. તો તળવા માટે બિલકુલ તૈયાર છે. કાજુ શેપ અથવા તો મૂન શેપ જે પણ તમે કહો એને 1-1 કરી આ રીતે તેલમાં મૂકતા જવાના છે. ગેસ તમારો ધીમો રાખવાનો છે એટલે એકદમથી બળી ન જાય. બધા જ કાજુ ઉમેરી થોડી વાર માટે તેને ફ્રાય થવા દેવાના છે 1 મિનિટ જેવા. ત્યાર પછી ઝારાની મદદથી હળવા હાથે તેની સાઈડ ચેન્જ કરતી જવાની છે. તો આ રીતે થોડી થોડી વારે તેની સાઈડ ચેન્જ કરતી જવાની. 1 મિનિટ જેવું એમનેમ ફ્રાય થાય ત્યાર પછી ફરીથી તેની આ રીતે સાઈડ ચેન્જ કરી લેવાની એટલે બધી બાજુ એક સરખી રીતે ફ્રાય થાય. ગેસને સ્લો ટુ મીડિયમ રાખવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હલકા ગુલાબી રંગના થઈ ગયા છે. હવે આ સમય ઉપર આપણે સતત હલાવતા જવાનું છે જેથી બધા જ કાજુ એક સરખી રીતે બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય. તો હવે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ તળાઈ ગયેલા બધા જ કાજુને એકબીજા ઝારામાં કાઢી લઈ અને વધારાનું તેલ નિતારી લેવાનું છે. તો આ રીતે શેપ બનાવતા જઈ અને તળતા જઈ બધા જ લોટમાંથી આ રીતના કાજુ તૈયાર કરી લેવાના છે. તો આ રીતે બધા જ કાજુ મેં તૈયાર કરી લીધા છે. હવે તમારે આમનામ રહેવા દેવા હોય તો એવી રીતે ખાઈ શકાય, પણ હું થોડા કાજુ ઉપર બીજો મસાલો સ્પ્રિંકલ કરી રહી છું. તમે બધા જ કાજુ મસાલાવાળા બનાવી શકો અથવા તો એમને પ્લેન પણ આ રીતે રાખી શકો.
તો આ મસાલો મેં જે આગળ ચીવડાની રેસીપી શેર કરી હતી એમાં આ મસાલાની રેસીપી આપેલી છે, તો હું આ એ જ મસાલો યુઝ કરી રહી છું. એકદમ સરસ ચટપટા એવા કાજુ નમકીન લાગે છે, ચોક્કસથી ટ્રાય કરજો. મસાલો ઉમેર્યા પછી સારી રીતે તેને હાથેથી મિક્સ કરી લેવાનું છે, એટલે બધા જ જે કાજુ નમકીન છે એ એનાથી કોટ થઈ જાય. તો આ રીતે બે અલગ અલગ સ્વાદના કાજુ નમકીન બનીને બિલકુલ તૈયાર છે. એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે તેને લાંબા સમય સુધી ખાઈ શકો છો. એક કાજુને આપણે તોડીને જોઈ લઈએ. તો એકદમ સરસ ખસ્તા એવું બનીને તૈયાર થયું છે, અંદર પણ એકદમ સરસ તેનું ટેક્સચર આવ્યું છે. તો જો તમે આ રીતે ક્યારેય ઘઉંના લોટમાંથી નમકીન કાજુ નથી બનાવ્યા તો ચોક્કસથી બનાવજો, અને કેવી લાગી રેસીપી તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા. તો જો કોઈ પણ કારણોસર તમને મારી રેસીપીઝના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલિસ ફૂડ વર્લ્ડને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે નવી રેસીપી લઈને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.